નહીં તૈયારી કરી. સ્વામી કે હાલ ભાઈ જવું હોય તો જાઓ. તો કે નહીં સ્વામી, તમે તીર્થ માંથી તમારે શું જોયે, કઈ જોયે તો લઈ આવીશ. અહીં મહારાજે કીધું, વ્રત તીર્થ એ બધા કરતા સત્સંગનું પ્રધાનપણો છે, સત્સંગનું પ્રધાનપણો છે. હવે ભગત ને કઈ મનાયું નહીં સ્વામી નું વચન. સ્વામી ને કે સ્વામી જાવ, સ્વામી કે ભગત જો જવું હોય તો વાંધો નહીં, પણ તમે ત્યાં તીર્થમાં જાશો તો શું કરશો? બસ સ્વામી હું ત્યાં જઈશ, દર્શન કરીશ, પણ તમારે કઈ જોઈતું હોય તો કહો. કે આરતી જોયે છે, ઘંટડી જોયે છે, કઈ જોયે છે? ત્યારે સ્વામીએ કીધું કે ભગત મારે બીજું કઈ જોતું નથી, પણ જો તમે તીર્થમાં જાઓ તો એક કામ એટલું કરજો, મારા જેવો એક સાધુ લઈ આવજો. બસ મારા જોડમાં ચાલે ને એવો એક સાધુ લઈ આવજો. તમે તીર્થો મોટા મોટા તીર્થોમાં ફરશો ને ત્યાંથી એક સાધુ લાવજો મારા જેવો. ભગત કે વાંધો નહીં સ્વામી, તપાસ કરશો, અને તમારા જેવો એક સાધુ જ લાવવાનો છે ને. કેટલું સહેલાઈથી પૂછ્યું, તમારા જેવો એક સાધુ જ લાવવાનો છે ને. હા, આજે ગુરુજી એમના કહેતા હતા ત્યાં આગળ ટેકરા ઉપર બેઠા હતા, આપણે ઉચ્ચાર જતા હતા ત્યારે આ બે સંતો વ્યાકરણ ભણીને આવ્યા, બે નામ શાસ્ત્રાર્થ કરાવતા હતા સૂત્રોના. ત્યારે ગુરુજી કોઈ સુનિલભાઈ કોઈ ભક્તને કહેતા હતા, મેં ઘણા જીવ પછી ખોળ ને ગોળ બધું હરખું થઈ જાય છે, પણ આપણા જીવનમાં નિર્ધાર હોવો જોઈએ. એક વખત આપણે જેને જોઈ લીધા, જાણી લીધા, સમજી લીધા, આપણે આપણી આંખોથી અને કાનથી સાંભળીને સ્વીકાર્યા કે ખરેખર આ સ્ત્રી અને ધનના પાકા ત્યાગી સાધુ છે, અને પછી એની અંદર ગમે એવું સત્સંગનો કુસંગ બહુ ખતરનાક છે, બહુ જ ખતરનાક સત્સંગનો કુસંગ. એટલે આજ તમે યાત્રાની અંદર આટલા ભેગા રહ્યા હો તો પણ સત્સંગનો કુસંગ જો તમારા કાનમાં જાય તો તમને આજે તમે જે સંતો માટે દોડીને સેવા કરો છો એમાંથી વિખૂટા પડી જાવ. સત્સંગનો કુસંગ ખતરનાક છે. બહારના કુસંગ કરતાય, દારૂડિયા અને જુગારના કુસંગ કરતાય, સત્સંગનો કુસંગ છે એ બહુ જ ખતરનાક છે, બહુ ખતરનાક છે. ખાલી કોઈ શબ્દ જ હલકો થોડોક શબ્દ નાખે, એક થોડોક શબ્દ નાખે, તરત જીવ પાછો પડી જાય, તરત પાછો પડી જાય. પણ જો આપણો નિર્ધાર પાકો થઈ ગયો ને હૃદયમાં, તો તરત આમ જવાબ દઈ દઈએ કે ના ભાઈ, તમે કહો છો એ વાત બરાબર, પણ બાજુ પર મૂકો, અમે જે અનુભવીએ જુદું છે એમ કહી દે તરત. પણ જો એ સત્સંગનો કુસંગનો થોડો હલકો શબ્દ જાય તો તરત જીવને પાછો પડે, અને એવા કેટલાય પાછા પડી ગયા છે. માટે સત્સંગના કુસંગથી આટલો યોગ મળ્યા પછી બચજો. અહીંથી જોઈને જાઓ છો, અનુભવીને જાઓ છો, એને હૃદયમાં બરાબર ટકાવી રાખજો, નહીં તો સત્સંગનો કુસંગ બહુ જ ખતરનાક છે, બહુ ખતરનાક. પેલા ભગત કે સ્વામી તમારા જેવા સાધુ લાવવા છે ને, લઈ આવશો સ્વામી, જોડ થાય એવો નાનો સાધુ લઈ આવશો. ભગત ગયા ધામ, ધામમાં ફર્યા 6 મહિના, મોટા મોટા જટાધારીઓ, મોટા મોટા પીઠાધિપતિઓ હોય ને એને મળે, એની પાસે રે, 2-4 દિવસ ભગતને સારું લાગે કે આ ગોપાળાન સ્વામીની જોડ થાય એવો છે. પણ 2-4 દિવસ થાય અને અનુભવ એવો થાય ને ભગતને થાય કે આ ગમે એવો, પણ સ્વામી જેવો તો, સ્વામી જેવો તો. 6 મહિને પાછા આવે ને સ્વામીએ તો ના જ પાડી દી, સ્વામી ભાઈ આવે, સ્વામીને દંડવટ કર્યા, ભગતને સ્વામી ભૂલી ગયા હશે. પણ સ્વામીએ તો સીધું જ પૂછ્યું, ભગત મારું હપેતરું લાવે. સ્વામી ક્યું હપેતરું, તમે કઈ મગાવ્યું? મેં માગાવ્યું હતું ને ત્યારે ભાઈ મારા જેવો સાધુ. સદાશિવ કે સ્વામી તમારા જેવો સાધુ, 8 આટલા ધામમાં ફર્યો, 8 આટલા તીર્થમાં ફર્યો, પણ મને તમારા જેવો સાધુ ના મળ્યો. ત્યારે તરત સ્વામી કહેતા, ટાંટિયા તોડીને તને હું મળ્યું, એના કરતા 6 મહિના અહીં રહ્યો હોત તો તારા કારણ શરીરના ભૂખા બોલાવત, એમ આપણને કૈલાસની પરિક્રમા કરીને હું મળત, આવા સાધુના દર્શન મળશે, આની વાતો મળશે, ને એ જે કરશે કોઈ નહીં કરે, કોઈ નહીં કરે. સત્પુરુષનો યોગ કર્મથી, એ કેમ કરવું, બસ એ કેમ. અંગ હવે હું તમને કહું છું, જે અંગ પેલો મોહનથાળ મેં કીધો હતો ને, એ ઢળી ગયો હોય ને તોય પણ પુરુષ પ્રયત્ન પૂર્વક છૂટો પાડતો, પુરુષ પ્રયત્ન પૂર્વક છૂટું કરી નાખો. અંગ એક જ સૌથી સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ અંગ, સત્પુરુષની ઈચ્છા, એ જ મારું જીવન. સત્પુરુષનો વિશ્વાસ, એ જ મારો શ્વાસ. સત્પુરુષનો સંકલ્પ, એ જ મારી ક્રિયા. આ બેસ્ટમાં બેસ્ટ અંગ, સદાય સુખિયા રહેવા માટેનો. કોઈ દિવસ એ જીવ દુઃખી થાય જ નહીં, એના હૃદયમાં દુઃખ જેવું એને અનુભવાય જ નહીં. મહારાજની મૂર્તિને એને બોલાવીને આપણે મૂર્તિ આપોઆપ તરે, આપોઆપ તરે. રામદાસજી સ્વામી હતા, ગુણાદિતાનંદ સ્વામી પાસે રહેતા, નાની ઉંમરના સાધુ હતા, એને ભગવાનની મૂર્તિ ધારવાનું બહુ તાન, અને હોવું જ જોઈએ આપણને સર્વને, મહારાજને સંભાળવા જ જોઈએ. હવે મહારાજને સંભાળે પણ કઈ આમ અખંડ વૃત્તિ રાખવાની ને તો અખંડ વૃત્તિ રહે નહીં, પછી રોયા કરે, રડ્યા કરે.
તો એકવાર સ્વામીએ કીધું કે અમારે વંથલી વંથલી અમારે આ કાગળ છે એ વંથલી પહોંચાડવો છે, આ કાગળ લઈને કોણ જશે? ત્યારે રામદાસજી ભાઈ હતા, એ રામદાસ જે સાધુ હતા એ ઉભા થયા. સ્વામી કે સ્વામી હું જઈશ અને આ પત્ર હું વંથલી પહોંચાડી દઈશ. ત્યારે સ્વામીએ કીધું કે તું જ્યારે જાય આ કાગળ લઈને તને શું જોઈએ છે? એટલે આમ થોડા રોવા માંડે. એક સમય મારે મૂર્તિ મહારાજની અખંડ ધારવાનું પણ એ કઈ ધરાતું નથી, અને તમે કઈ કૃપા કરો, હું તો બહુ મહેનત કરું છું. સ્વામી કે એટલું જ કામ કરજે રામદાસ કે આ પત્ર લઈને તું જા, અહીંથી જા તો એક એક ઝાડવું આવે ને એક એક ઝાડવે ભગવાનની મૂર્તિ ધારજે, અખંડ નહીં ધારવાની. આ ઝાડવું આવ્યું ઝાડવાનું જોઈ મૂર્તિ ધારવાની, પછી બીજું ઝાડવું આવે ત્યાં ઝાડવાનું જોઈ મૂર્તિ ધારવાની, ત્રીજું ઝાડવું આવે ત્યાં જોઈ મૂર્તિ ધારવાની. રામદાસજી ગયા, આમથી ગયા ત્યાં ગયા, મૂર્તિને ધારતા ધારતા ગયા, પાછા આવ્યા, મૂર્તિને ધારતા ધારતા આવ્યા અને એની અખંડ વૃત્તિ થઈ ગઈ. ભગવાનના સ્વરૂપમાં ત્રણેય અવસ્થામાં, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ એને દેખાવા લાગી. લો, આ કર્મથી સંગ કર્યો. શાનાથી સંગ કર્યો? કર્મથી. માટે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ મહિમા ગાયો છે, તમે મારી ભેગા ગાઓ. સંત માન જો મારી મોરતી રે માં ફેર નથી એક રતી રે, સંત માન જો ફેર નથી એક રતી રે, સંત માન જો મારી મોરતી રે માં ફેર નથી એક રતી રે, શ્રીમુખે કહે ભગવંત રે, સંત હોને હોતે વળી સંત રે એમાં શ્રીમુખે કહે ભગવંત રે, સંત હોને હોતે વળી સંત એમ શ્રીમુખે કહે ભગવંત. જેને સંત મળ્યા તેને હરિ મળ્યા. યાદ રાખો, આ વચનામૃત નો અંત આવશે ને ત્યારે આપણને ખબર પડશે કે મહારાજ કેવું આપણને આમ સતત આ વચનાવત પૂર્ણ થશે ને અનુભવાઈ જશે કે મહારાજ આપણને મળ્યા છે. મહારાજ આપણને કયા સ્વરૂપે આ પૃથ્વી પર મળે છે આ વચનાવત પૂર્ણ થતા સમજાશે. મહારાજ એમ ના કીધું કે જેને ભગવાનનો યોગ થાય છે એને આવું અંગ બંધાય છે, જેને ભગવાનનો યોગ થાય છે એને પૂર્વજન્મનો અત્યાર સત્સંગ છે એ પણ ભગવાનના યોગથી ના કીધો. કોનો યોગ કીધો? સત્પુરુષનો યોગ કીધો. સત્પુરુષ એટલે સત્પુરુષનો યોગ છે એ જ સત્સંગ છે. મનથી આપણે યોગ રાખ્યો, કર્મથી યોગ રાખ્યો અને ત્રીજો છે વચનથી યોગ રાખ્યો. વચનથી યોગ, વચનથી યોગ કઈ રીતે? તો બીજાની આગળ એવા ભગવાનના મોટા પુરુષો છે એના ગુણ ગાયા કરવા, ગાયા કરવા. માયામાંથી છૂટા પડી ગયા. આ બધું માયાથી પર છે. અહીં તમને જે દેખાય છે, આપણે જે કઈ અત્યારે અનુભવીએ છીએ, આ માયાની એક પણ ક્રિયા નથી. માયાની જો ક્રિયા હોય, મહારાજે જે વચનામૃતમાં કીધું, મોટા સંતોએ જે કીધું કે આવી ક્રિયા, આવી ક્રિયા, આવી રૂઢી ક્રિયા હોય, આ કઈ જગતની ક્રિયા હોય? આ જગતની ક્રિયા નથી. અત્યારે આપણે જે અનુભવીએ છીએ અક્ષરધામની સભાનું સુખ અનુભવીએ છીએ, અત્યારે આપણે જે નિરખી રહ્યા છે એ મહારાજે મોટા સાધુ આ સંતો આ ભક્તો આ બધાએ અક્ષરધામના દિવ્ય મુક્તોને અનુભવી રહ્યા છે. આપણે એને નિરખી રહ્યા છે, આપણે એના વેવ્સ લઈ રહ્યા છે, આપણે એની બાજુમાં બેઠેલા છીએ. વાસ્તવિકતા એ છે, મહારાજે જે મધ્યના 13માં વચનામૃતમાં કીધું, અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો. મહારાજ કે અમને આ ગઢડું શેર કે ઓસરી દેખાતી નથી, પણ મહારાજ કે એ વાતને અમે અનુભવીએ છીએ, તમને અનુભવવામાં આવ્યું નથી. સત્પુરુષનો યોગ વચનથી બીજાની આગળ ગાયા કરવા. કોણ ગાયા કરવા? ઓહો, આ મોટા સાધુને મેં જોયા, કેવાય એની કેવી રૂઢી ક્રિયા, કેવી રૂઢી ક્રિયા. એ કેવું આવી વાત કરતા હતા, એ આવી જગ્યાએ આવી ક્રિયા કરતા, ત્યાં આવું બોલતા હતા. અરે કદાચ વઢ્યા હોય ને તો એ સ્મૃતિ રાખો, એ કદાચ વઢ્યા હોય ને તો એ સ્મૃતિ રાખવી.
એવું છે. અને મોટાના વચન હંમેશા મર્મ ભરેલા હોય, સીધા સમજાય નહીં. બહુ સમ કરીએ ને ત્યારે એનો થોડો અભિપ્રાય સમજાય, નહીં તો ના સમજાય. ઘનશ્યામજી સ્વામી ભુજવાળા થઈ ગયા આપણા સ્વામી, તે આપણે એક અમેરિકામાં એક હરિભગત છે કાંતિભાઈ કરીને, તે હરિભગત ને સ્વામી પાસે સાકરનો ડબ્બો હતો. સાકરનો ડબ્બો, મોટા સંતો કોઈ આવે તો સાકરની પ્રસાદી આવે એમ સાકરનો ડબ્બો મૂકી રાખે છે. સાકરનો ડબ્બો ખાલી થવા આવ્યો, સાકરનો ડબ્બો ખાલી થઈ ગયેલો એટલે સ્વામીએ પેલા ભગતને એમ કીધું કે ભગત અમે કોઈ છોકરા આવે ને તો એને સાકર આપીએ, છોકરા આવે ને તો અમે સાકર આપીએ. એટલે ઓલા ભગત કે હા બરાબર સ્વામી, તમારી ફરજ છે ને કે સાકર દેવી. સ્વામી પાસે થોડી વાત કરે અને ફરી પાછા કે અમે કોઈ છોકરા આવે ને તો સાકર આપીએ. ના ના સ્વામી, દેવી જ જોઈએ કે તો છોકરાને એ થાય. પાછા ફરીથી ઉપદેશ આપ્યો સ્વામી. ત્રીજી વખત સ્વામીએ કીધું કે ભગત આ હાકરનો ડબ્બો જો, આજે ને ભગત કોઈ છોકરા આવે ને તો હાકર. અને મર્મ ભરેલું વાક્ય મોટા પુરુષ નો કે ભગત ને સંગ હશે મોટા સાધુ માં એ હશે, પણ સમજી ના ગયા કે સ્વામીએ શું કીધું. અમદાવાદ પહોંચી ગયા બસ માં, અને અમદાવાદ જઈને લાઈટ થઈ ગયું. સ્વામીએ ત્રણ વખત હાકર હાકર કેમ કીધું, એટલે એને એમ કીધું કે સ્વામી ને ચોક્કસ સાકર ની જરૂર હશે, એટલે ત્રણ વખત કીધું. એને કોઈ ફોન કર્યો પૂછ્યું, અને પછી કીધું કે સ્વામી ને સાકર ની જરૂર હશે તો ત્યારે સ્વામી સાકર પહોંચાડી આવજો. તે પેલા બે દિવસ પછી સ્વામી સાકર આપવા ગયા. સ્વામી ના ડબ્બા ભરેલા હતા. સ્વામી ના સ્વામી કે હવે મારે જરૂર. એ ભગતે મને પ્રસંગ કીધેલો મને સ્મૃતિ રહી ગઈ કે મોટાનો અભિપ્રાય ઘણી વખત સમજાય જ નહીં, સમજાય છે. બહુ સંગ કરે ત્યાં સમજાય. અને આ બધા કરતા શાસ્ત્ર પઠન યોગ તપ ત્યાગ કરતા સત્પુરુષ નું પ્રધાન પણ જેના જીવનમાં રહે એ જ મરતા સુધીમાં મહારાજ ને મળી શકે. આ વચનામૃતિ ને અનેક વચનામૃતિ મહારાજ મધ્યના એકાઉન્ટમાં કહે છે. મોટા પુરુષની અનુવૃત્તિમાં જે રહ્યો છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. સાક્ષાત પરમેશ્વરના દર્શન થયાનું કારણ પણ એ જ છે. વર્તાલુપ 11 વચનામૃત. વચનામૃતનું જ્ઞાન બહુ રાખજો ભક્તો. જો ના વાંચતા હો તો આ શિબિરમાં તમે નિયમ લઈને જાજો કે વચનામૃત અમારે રોજ વાંચવું. ગુણાતીતાનંદ સ્વામીની વાત એક નિત્ય વાંચવી, એનાથી જે રંગ આવશે. જેવી રીતે કોઈ રોજ એક લીટર દૂધ પી જતો હોય એના મોઢા ઉપર જે લાલાશ હોય, એના મોઢા ઉપર જે ચમક હોય, એમ જે વચનામૃત ને સ્વામીની વાતોને પી ગયો હોય ને એની ચમક જુદી થઈ જાય સત્સંગ. એટલે એટલો તો નિયમ ચોક્કસ થઈ જાજો કે વચનામૃત ને મારે વાંચવું છે. બસ મહારાજ મને કહે છે, મહારાજ મારા માટે કહે છે. જ્યારે વાંચો ને ત્યારે બસ મહારાજ બોલે છે ને હું સાંભળું છું. મહારાજ કેવું કહે છે આપણા માટે. મધ્યના 45માં વચનામૃતમાં મહારાજ કે તમે સર્વે અમારા છો. આટલું જ વાક્ય આપણે વાંચીએ હૃદયમાં કેટલી ટાઢક થાય. તમે સર્વે અમારા છો. તમને કહો એક રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, અરે એક પોલીસ હોય ને ખાલી. આપણે તિબેટની બોર્ડર ઉપર કેટલો પ્રોબ્લેમ થતો હતો, આમ નીકળવાનો ત્રાસ લાગે કે જાણે આ નરકમાંથી ક્યારે નીકળીએ. પણ કોઈ તિબેટિયન ઓફિસર આવી અને આપણે જ્યાં જીપમાં બેઠા હતા ને આવી કે તમે તો મારા છો, ચાલો તમને પોલીસ બોર્ડર ઉપર એસી કારમાં મૂકીશું, કેવું લાગે? કેવું લાગે? આ લાઈનમાં ઉભું રહેવું સારું લાગે કે બેરો ઉટાડું લાગે? તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ મારા તમારા માટે જે વાક્ય બોલ્યા, તમે સર્વે અમારા છો, અમારે તમારામાં તલ માત્ર કસર લેવા દેવી નથી. આવા વાક્ય મહારાજ બોલ્યા. એ વચનામૃતનું આપણે વાંચન કરીએ, એ વચનામૃતને આપણે આમ ખાલી સંભાળીએ. એકલા બેઠા હોય સંભાળીએ, મહારાજે કીધું તમે અમારા છો, અમારે તમારામાં તલ માત્ર કસર લેવા દેવી નથી. અરે એ વચનામૃતને સંભાળીએ, આમાં મહારાજે જે કીધું સત્પુરુષનો યોગ, સારંગપુરનું 10મું વચનામૃત. મહારાજ કે બરાબર સાંભળજો, સારંગપુરનું 10મું વચનામૃત, પછી હું બધું હમણાં રિપીટ કરીશ. હા ઠીક, મહારાજ બેઠા છે બાજોટ પરથી, ત્યાંથી અત્યાર સુધીનું પૂછીને પછી કથા પૂરી કરીશ. સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જે ભગવાનના મોટા પુરુષ હોય સત્પુરુષ, યોગનું કેટલું મહાત્મ્ય છે હું તમને એ કહું છું. રાતદાની ટ્રેન સાથે ડબ્બો જોઈન્ટ કરવાનું કેટલું મહાત્મ્ય છે. જે ભગવાનના મોટા પુરુષ છે એ તો ક્યાંથી આવેલા છે? એના તો જે દિવસ સંકલ્પ થાય કે આ દેહ મૂકવો છે, આ કપડું આપણે ઉતારીએ ને કેમ ઉતારીએ છીએ, કેમ ઉતારી કાઢે, આમ એને કઈ વાર લાગતી નથી. દેહ મૂકવો એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે
વરસાદ ન વરસે ને તો દેહ ને દુઃખ થાય, અને આવો યોગ ન મળે તો જીવ ને દુઃખ થાય. માટે સમાગમ કરી લેજો. સ્વામી કે સોનાના સોનાના કોઠાર ભરેલા હોય, સોનાના બાજરા ઘેર હોય, તો સ્વામી કે એ બાળી નહીં તમે મોટા સાધુ નો સમાગમ કરજો. કારણ કે જયારે પુરુષ મોટા પુરુષો જયારે પૃથ્વી પર હોય છે ને, ત્યારે 100% એનો અનુભવ જેવો છે એવો કોઈને થાય ન પણ થાય પોતાની પાત્રતા પ્રમાણે, પણ એ ન હોય ત્યારે જીવને ચોક્કસ અનુભવ થાય. એ ના હોય, એનો યોગ ના હોય, એનો સંગ ના હોય, તરત જીવને અનુભવ થાય કે આજે કાંઈક હું લુખો છું, આજે કાંઈક મારી મૂડી જતી રહી છે. એટલે જ્યાં સુધી હાથમાં છે, જ્યાં સુધી આપણે ઓળખી કાઢ્યા છે, હજુ આપણી પાસે જ્યાં સુધી લીલું ખેતર છે ત્યાં સુધી પકડી લેવું, ત્યાં સુધી એને વળગી પડવું, તો એમાંથી જે સુખ આવશે, એમાંથી જે મહારાજ અનુભવાશે એ આખું જુદું હશે. બધાય કરતા જેમ પેલું આપણને થાય છે ને, આપણને જેમ પેલું સુખ આવવા લાગ્યું ને, પેલા એ કીધું કે મૂકી દઉં તમને સામે, એમ બધાય કરતા સત્પુરુષનું પ્રધાન પણ તપ નહીં, ત્યાગ નહીં, વૈરાગ નહીં, શાસ્ત્ર પઠન નહીં, હજાર હજાર વચનામૃતની પ્રતો મૂકતા પ્રદક્ષિણા કરતા. એક સાધુ હતા ને, હજાર વચનામૃતની પ્રતો એની પાસે, પ્રદક્ષિણા કરે. કોઈક પેલા મોટા સાધુ કે ભાઈ કથામાં બેહો ને, સત્સંગ કરો મોટા સાધુ નો, તો કે મારે વચનામૃત ની પ્રત છે ને એની પ્રદક્ષિણા કરો, હું વાંધો, મહારાજ ની વાણી છે, મહારાજ નું સ્વરૂપ છે. પણ એને જયારે હૃદયમાં મોટા ગાઢ સંકલ્પ થયા ત્યારે વચનામૃત ની પ્રત ના બચાવી શકે. શાસ્ત્ર પઠન એકલું કામ લાગતું નથી. કારણ કે મહારાજે એમ કીધું કે સત્પુરુષ પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે એ સમજાવે ત્યારે શાસ્ત્ર સમજાય છે, એ વિના શાસ્ત્ર પણ સમજાતા નથી. સત્પુરુષ જયારે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે સારંગપુરના 10મામાં મહારાજ એમ કે છે, મોટા પુરુષ છે એ મોટા પુરુષની પાસે કોઈ રહેતો હોય, બરાબર, કોઈ પણ રહે, ત્યાગી સાધુ રહેતો હોય, હરિભગત રહેતો હોય, પણ જે પ્રાપ્તિ જો એ 5 ખાસડા ખાઈને મોટા સાધુની ભેગા પડ્યો રહ્યો, ખાસડામાં સમજો છો સ્પોર્ટના પહેરાતા ને એ, પણ એની અંદર હજુ બરફમાં ટ્રેકિંગ કરવાના ખાસડા હોય તો એ કેવા હોય, એવા 5 ખાસડા મારે, બોલો સહન થાય, 5 કાસાડા સહન થાય આપણાથી, ના થાય, મારે તો, પણ એટલે એવા કોઈ મારે જ ખરા. આજ સુધી તમે કોઈ એવા મોટા પુરુષ જોયા ખાસડું લઈને 5 મારે એવા છે, કોઈ મારે વચન રૂપી, કયું ખાસડું, વચન રૂપી. આપણે રૂપિયા વાળા છીએ, આપણે સત્તા વાળા છીએ, આપણે મોટા દાનવીરો છીએ, આપણી પાસે બહુ શક્તિ છે, મહારાજ એવો હોય થોડું બોલતા આવડતું હોય, થોડું આયોજન કરતો, અને મોટા સાધુ આટલાની વચ્ચે કે ચાલ અંગૂઠા પકડ, સારું વાહ આવો જ્ઞાની, આવો મને આટલા બધા વચ્ચે અંગૂઠા ઉઠબેસ કર. તમે કોઈ રૂપિયા વાળા હો, કરોડોપતિ હો, દાનવીર હો, તમે બહુ કરતા હો, દોડી દોડીને સેવા કરતો, તમને આટલા બધા વચ્ચે અપમાન કરે, મારે મારું જોવાનું છે, તમારે તમારું જોવાનું છે. આ 5 ખાસડા ખાવાની મારી તમારી તૈયારી છે. જો આ 5 ખાસડા ખાવાની મારી તમારી તૈયારી હશે તો ભગવાન સ્વામિનારાયણ નક્કી કરેલું હશે કે મારે આને કરોડ જન્મે અક્ષરધામમાં લઈ જવો છે. પણ જો મારી તમારી આવી તૈયારી હશે તો ભગવાન સ્વામિનારાયણને પોતાના વચને સારંગપુરના 10મા પ્રમાણે આને આ જન્મે આપણને ધામમાં લઈ જવા પડે. સારંગપુરનું 10મું એમ કે છે, આટલી તૈયારી કરવી પડે. આ યોગ કહેવાય, આ યોગ કહેવાય. બધાય કરતા પ્રધાન પણ આને છે. ત્યાગથી શું થાય, ત્યાગ કરવાથી શું થાય, ત્યાગને ટકાવવા માટેનું આવરણ સત્પુરુષ છે. તપથી શું થાય, તપને સતત તપને સારી રીતે રાખવા માટેનું આવરણ સત્પુરુષ છે. શાસ્ત્રનું વાંચન શું કરવાનું, કેટલાય મોટા શાસ્ત્રના વાંચન કરવા વાળા પડી ગયા છે. સૌભ્રી ઓછું તપ કર્યું હતું, સૌભ્રી ઋષિ હતા, 60,000 વર્ષ યમુનાના ધરાની અંદર ઉભા રહ્યા, એ કઈ ઓછું તપ છે? 60,000 વર્ષ સુધી યમુનાના ધરાની અંદર સતત ઉભા રહેવું એ ઓછું તપ છે? છતાંય પણ પડી ગયા. કોનો યોગ નતો? સત્પુરુષનો યોગ નતો. ભરતજી હતા, તો ભરતજીએ પોતે સમજી વિચારીને વૈરાગ્યથી ત્યાગ કરેલો હતો, ત્યાગ પ્રધાન હતો. ભરતજીનું તમે વર્ણન શ્રીમદ ભાગવતમાં વાંચો, એને જે રાજ્યનો ત્યાગ કર્યો છે, એને જે દાસ દાસીઓનો ત્યાગ કર્યો છે, આપણી પાસે એનામાંનું કાંઈ નથી, કશું નથી. એવો ભરતજી એટલો મોટો ત્યાગ લીધો, તો ત્યાગ તો પ્રધાન હતો, ત્યાગ પ્રધાન હતો, સત્વગુણ પ્રધાન હતો. દયા આવી છે એ સત્વગુણનું કાર્ય છે. હરનાના બચ્ચા ઉપર જે દયા આવી એ સત્વગુણનું કાર્ય છે, રજોગુણ તમોગુણનું કાર્ય નથી, એક સારું કાર્ય છે. છતાંય પણ ભરતજી હેતે કરીને મૃગલામાં બંધાઈ ગયા. કોણ નહોતું એની પાસે? સત્પુરુષ નહોતા, અને હું તમે ગમે એટલા પામર હોઈએ,
પણ આપણી પાસે સત્પુરુષે કાંડુ ઉજાલીને સમજાવે, ભાઈ મૂર્તિમાં મૂર્તિમાં ભગવાનમાં 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 સમજાવે એટલે આપણું કલ્યાણ આને આ જન્મે થાય. રોકવા ટોકવા વાળા હોય એટલે બધા કરતા પ્રધાન પણ એનું. અમારે મુક્તાનંદ સ્વામી સુરતમાં ગયા, સુરતની અંદર સાધુ હતા, 60-70 સંતો સાથે ગયા હતા. એમાં 70 સંતો આરે ગયા, એમાં એક સાધુને એવો સંકલ્પ થયો કે હવે મારે પાછું સંસારમાં જવું છે. શું સંકલ્પ થયો? મારે પાછું સંસારમાં જવું છે. આવા તમારા જેવા પેન્ટ પહેરેલા જોયા તો થયું કે આ રહી ગયું છે, હાલો પાછા. તો એને એમ થયું મારે સંસારમાં જવું છે. કર્યો છે શું? ત્યાગ. હવે જો એને સંસારમાં જવાની ઈચ્છા થઈ, પંચવર્તમાન પાળતા હતા, માળા કરતા હતા, ભજન કરતા હતા, કોઈ ધર્મ નિયમ નહોતા લોપતા, ચાંદ્રાયણ ધારણા પાલના બધું જ કરતા હતા, પણ એને સંકલ્પ એટલો થયો મારે સંસારમાં જવું છે. એટલે મુક્તાનંદ સ્વામીને કે એટલા ડાયા મુક્તાનંદ સ્વામી પાસે જઈને કે સ્વામી મારે છે ને ઘેર જવું છે હવે પાછું. મુક્તાનંદ સ્વામી માં જેવા સાધુ. જો સત્પુરુષનું પ્રધાન પણ કેટલું કામ કરે, ત્યાગ કે વૈરાગ કામ નથી કરતો. મુક્તાનંદ સ્વામી મોટા સાધુ. સ્વામી કે સાધુરામ જો તારે ઘેર જવું છે બરાબર ને, હું તને મોકલી જ દઈશ, પણ અત્યારે સુરતમાં 70 સાધુના સીધા આવે છે. કેટલા સાધુના? 70. જો તું અત્યારે જા તો સુરતમાં એવી વાત ફેલાઈ જશે કે સ્વામિનારાયણનો એક સાધુ જતો રહ્યો, એટલે આપણે 69 થઈ જઈએ અને આપણી એક છાપ મહારાજની તે આટલા વર્ષ કાઢ્યા છે, તો એક કામ કર ને, હવે મહિના પછી આપણે જવું છે ત્યારે તારે ગામ આવશે ત્યારે તને છોડી દેશું, તું જતો રહેજે ઘેર અને અમે જતા રહેશું ગઢપુર, પણ સુરત છીએ ને ત્યાં સુધી તું એક મહિનો રહે. આ સાધુ કે હારો સ્વામી તમારી આજ્ઞા. જો એનું અંગ કયું હતું? એને ત્યાગ વૈરાગ કે પોતાના હૃદયમાં આવેલા વિક્ષેપને પ્રદાન ના કર્યું. પ્રદાન કોને કર્યા? સત્પુરુષને પ્રદાન કર્યા. સત્પુરુષને મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા. સ્વામી તો એવી દવા આપે, મોટા પુરુષ હોય ને એના ઇન્જેક્શનો બહુ જુદા જુદા પ્રકારના હોય. એક ઇન્જેક્શન આપે ને તો કમળાવાળાને કમળો મટી જાય, મરડાવાળાને મરડો મટી જાય, એવા એને ઇન્જેક્શન હોય. એટલે સ્વામી વાતો કરતા જાય અને થોડી થોડી આમ ત્યાગ વૈરાગ ને થોડી એવી બધી વાતો કરે, જનરલ વાતો કરે. આ મોક્ષ સાધુ એક મહિનો થયો, પાછા જયારે જવાનું થયું ગઢપુર, સ્વામી મંડળ લઈને ચાલતા થયા, જ્યાં ગામ આવ્યું ને, સ્વામી કે સાધુરામ તમારું ગામ આવી ગયું છે, આ તમારું ગામ આવ્યું છે, પાદર છે, અમે આગળ જઈએ. તમે પેલો કે સ્વામી આવા સુખના સમુદ્ર ની અંદર હું ડૂબેલો, સ્વામી આ નરક ની અંદર મને ક્યાં તમે નાખો? સ્વામી કે હાલ તો ભાઈ ભેગો, અને ભેગા લઈને ગયા સ્વામી. કહો આ કેમ થયું? કોનું પ્રધાન પણ હતું? સત્પુરુષનું પ્રધાન પણ હતું એટલે થયું. એટલે ગુણાદાન સ્વામી કીધું મોટા પુરુષ ની ભેગા રહેવું ને તો ભગવાન બેડા રહેવું એ કરતા અધિક છે. મનાય તમને? એક બાજુ પર ચાલો હું તમને કહું કે આપણને એમ કે મહારાજ એવું કે આ બાજુ પર મારી ભેગા રહેવાનું છે, અને એક બાજુ પર મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આપણે જે મોટા પુરુષ જાણતા હોય, ગુરુજીને જાણતા હોય, જેને જાણતા હોય એ મોટા પુરુષ એક બાજુ પર છે. ભગવાન આપણને ઓપ્શન આપે છે કે તારે મારી ભેગા રહેવું છે કે આ મોટા સાધુ ભેગા, તમે હું નક્કી કરો. કહો ભગવાન બેડા કેટલા નક્કી કરો, આંગળી ઊંચી કરો, અને શરમાયા વિના કરજો. એવું નહીં સાધુ જાજા છે એટલે સાધુ ભેગા કહેવાનું, એમ જે હૃદયમાં હોય એ જ કહેજો, કપટ નહીં. સાધુ ભગવાન ભેગા રહેવું છે, ભગવાન કેવો ઓપ્શન? મારી ભેગા રહેવું છે બરાબર, કે આ મોટા સાધુ ભેગા રહેવું છે? મહારાજ મનુષ્ય આ કરે હાજર છે, મારી ભેગા રહેવું છે કે મોટા સાધુ ભેગા રહેવું છે? તો ભગવાન ભેગા રહેવું છે એવા કેટલા આંગળી ઊંચી કરો, હરકી કરો ને આંગળી ઊંચી, જેનાથી થાય કરો ભગવાન બેડા. બધાને સમજાય ગયું ટ્રાન્સફોર્મર માં બરાબર છે. જો ગુરુજી કેમ પૂછે, ગુરુજી આજે ગઈકાલે ક્યાં પૂછતા તારી ભક્તો, ભક્તો રૂમ મળી ગઈ છે સાગામાં, નહીં તો મન કે ચાલો સાધુ થોડા ઓછા થઈ જાય, રૂમ ખાલી કરીને આપી દો. એ સાધુ કે રાત ને દિવસ ચિંતા, હમણાં અમે ત્યાં આગળ રસ્તામાં હતા તો મેં કીધું કે સંતો આપણે ત્યાં પેલી નદી હતી ને બ્રહ્મપુત્રા, પછી ત્યાં અમે સંતો કે અમે ત્યાં આગળ બધું કરશું નાસ્તા પાણી, બહુ પવન હતો એટલે મેં સંતો ભગતને કીધું આપણે જબલામ ભરતો ને બધા સંતોને આપી દો ગાડીમાં, તો કહી તો મેં ગુરુજીને કીધું, મેં કીધું ગુરુજી અહીં થાય એવું નથી ને એટલે જબલા ભરાઈ દઈએ. તો ગુરુજીના મગજમાં સંતોનું કઈ નહોતું, એ કે જબલા ભરાઈ દે તો હરિભક્તો નાસ્તો અત્યાર સુધી નહીં,
ના, હરિભક્ત કરી લીધો, આ તો સંતો માટે નહીં, કારણ કે સંતો હું ચિંતા કરે, હરિભગત ને થયું એટલે પત્યું, સાધુ ચિંતા નહીં કરવાની. એટલું તમારી ઉપર ગુરુજી ને હેત છે, એટલી તમારી ચિંતા કરે છે. રોજ પૂછે કે રોમ બધાને મળી ગઈ છે, બધા હોઈ ગયા છે, બધાને કઈ તકલીફ નથી ને? ભલે એ ખબર લેવા આવે કે ના આવે એવું નથી, અમારી પણ બહુ કાળજી લેવા, ફક્ત તમારી એમ નહીં, મોટાની જે કાળજી લેવાની પદ્ધતિ એ આપણને તો વિચાર થાય કે આમ કેમ એ પોતે ના જમે, ખાલી ફ્રૂટ જમતા હોય તો પૂછે કે આ તરબૂજ છે કેટલા છે, એક છે કે બે છે, સેવક બોલી ગયો કે એક છે તો એ બે જ ચીરલે ભાઈ, કે બધાને નહીં થઈ રહે ને, બધાને આપો, હવે અમે બીજું જમીને બેઠા હોય. પણ મોટાની જે ક્રિયા હોય ત્યારે એમ લાગે કે જીવના કલ્યાણ કરવા માટે જીવ જેટલો મોટાની પાછળ ઘસાય ને, એના કરતા મોટા જીવની પાછળ કરોડો ગણા ઘસાય છે, ત્યારે જીવના કલ્યાણ થાય છે. સહેજે સહેજે નથી થતા, એના મૂલ બહુ મોટા હોય છે, બહુ મોટા હોય છે. એ મૂળને આપણે જયારે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ, કારણ કે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી પૃથ્વી પર હતા ત્યારે મનુષ્ય આકારે જ હતા, એ મનુષ્ય આકારે હતા, આમ જ બોલતા, ખાતા પીતા, નાતા ધોતા, બધી ક્રિયાઓ મનુષ્ય જેવી જ હોય. એ સમયે જો મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીમાં દિવ્ય ભાવ નહીં હોય ત્યારે ગોપાળન સ્વામીની જોડીમાં દેવતા નાખવા વાળા હશે ને, ગોપાળન સ્વામીને જે કાઢી મૂકવા સુધીની તૈયારીઓ આ સત્સંગમાં થઈ હશે, કે ગુણાદિતાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખવા વાળા હશે તો એને એવી દિવ્ય બુદ્ધિ નહીં હોય ત્યારે થઈ હશે ને, ત્યારે થઈ હશે. હવે ભગવાન ભેગા રહેવું એ કરતા સાધુ ભેગા રહેવું અધિક કેમ? આ તો મોટા સાધુના શબ્દો છે, ગુણાદિતાનંદ સ્વામીના વચન છે. તો સ્વામી એનું સોલ્યુશન કરીશું. સ્વામીએ કીધું કે ભગવાન ભેડો રહેતો હોય ને, એ ભગવાન જયારે મનુષ્ય ક્રિયા કરે ને ત્યારે તરત અભાવ આવે. આપણે જેને ભગવાન માનતા હોય, આપણે બધા નિર્ધાર કરીને બેઠા હોય, ભગવાન આમ હોય, આમ હોય, આવા હોવા જોઈએ, આવું કરવા જોઈએ, આપણી શરતો હોય પાછી ભગવાન માટેની, આપણી મોટા પુરુષો માટેની શરતો હોય કે મોટા પુરુષ આવા હોવા જોઈએ, આપણી શરતો ના કામ લાગે, આપણી શરતો કામ ના લાગે. મોટા પુરુષની ક્રિયા આખી જુદી હોય, એ સ્વાદ કરતા હોય તો નિસ્વાદી હોય, એ લોભ કરતા હોય તો નિર્લોભી હોય, એ ખબર ના પડે. ભગવાનનું એવું હોય, હવે ભગવાન પેલા દામોદર ભગતની જેમ કરે, આપણને આરે લઈને નીકળ્યા હોય, અને માની લો કે આપણે માનસરોવરની યાત્રા ગયા, મહારાજ હાલો હું ભેગો આવું તમારી મનુષ્ય આકાર, ભગવાન આવે ને ભગવાન રસ્તા વચ્ચે આપણને અચાનક એમ કે માર તો અત્યારે પેશાબ કરવો છે, આ મારી નાડી છોડ દે, અને નાડી છોડવાની થઈ પેલા દામોદર ભગત અમદાવાદના, મહારાજ કે મારે લઘુશંકા કરવી, નાડી છોડે, નાડી છોડવા માટે ભગતને મહારાજથી છૂટે નહીં, તે ભગતે મોઢું લગાવ્યું નાડી છોડ, મોઢું લગાવ્યું ને મહારાજ કહેલા તું જલ્દી છોડ, નહીં તો તાર મોઢામાં આવશે પરસાય. અને એ સમયે આપણને એવું રે, ઓહ આ તો પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ પોતે પધારે, મારા કલ્યાણ અર્થે રે રે, કેમ રે જેને પેશાબ કરવાનો ભાન નથી અને ભગવાન કેમ કહેવાય, એમ જ થઈ જાય. બહુ ખતરનાક માર્ગ છે ભગવાનની ભેગા રહેવું હોય. પણ મોટા સાધુ હોય ને, એ મોટા સાધુ હું જોયે, જો ભગવાનને કેવું છે, ભગવાન આપણી કેપેસિટી માપે, ભગવાન શું કરે આપણી કેપેસિટીને માપે, અને કેપેસિટી માપીને જો ફેલ થવાનું ફેલ જ કરે. મોટા સાધુ શું કરે આપણી કેપેસિટીને જુએ, અને કેપેસિટીને જોઈ અને આપણી કેપેસિટીમાં આપણે ચાલી શકીએ એટલો ફોર્સ આપી દે. બીજો બોલો, હવે કોની ભેગા રહેવાય, કોની ભેગા રહેવાય? તો તમને એમ લાગ્યું કે પછી તો જો ભગવાનમાં ના જોડે તો સાધુ જાના, પણ એવા જે સાધુ હોય એ ભગવાનમાં રહેતા હોય એટલે ઓટોમેટિક ક્યાં જોઈન થઈ ગયા, ભગવાનમાં જોઈન થઈ ગયા ને, કારણ કે એ મોટા સાધુ ભગવાન હારે જોઈન છે, આપણે એની હારે જોઈન છે, આ ક્રમ જ છે એક પ્રકારનો, અને એની હારે જોઈન થાય એટલે સીધા ક્યાં જોઈન થઈ ગયા, ભગવાનમાં જોઈન થઈ ગયા. એટલે બધાએ કરતા પ્રધાન આપણા જીવનની અંદર ભગવાનના સત્પુરુષ, કારણ કે મહારાજ કહે છે કે સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, પૂર્વ જન્મનો સંસ્કાર છે સત્પુરુષના યોગે કરીને થયો છે, આ જન્મે પણ જેને થાય છે એ સત્પુરુષના યોગે કરીને થાય છે, અને ભવિષ્યમાં જેને થશે એ પણ સત્પુરુષના યોગે કરીને જ થશે. હવે મહારાજ ક્યાં બેઠા છે એક વખત રિપીટેશન કરી દે, મહારાજ ક્યાં બેઠા છે? ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં. કોણ કયું છે? વાસુદેવ નારાયણના ઓરડામાં. સાની ઉપર બેઠા છે? બાજટ ઉપર. કેવા વસ્ત્રો પહેર્યા છે? શ્વેત વસ્ત્રો પહેર્યા છે. પાગમાં કયો તોરો છે? મોગરાનો તોરો છે. પ્રશ્ન કોણે પૂછ્યો છે? સ્વયં શ્રીજી મહારાજે પૂછ્યો છે. ત્રણ વસ્તુ કીધી છે. જગત કેવું છે? આ દેહ અને આત્મા કેવા છે? જુદા છે. અને ભગવાન સર્વ સુખના સિંધુ છે. તોય પણ આ જીવને કોનું પ્રધાન પણ મળતું નથી? જગતનું. સ્ત્રી અને ધન પ્રધાન રહે છે. મુક્તાનંદ સ્વામીએ શું જવાબ આપ્યો? વૈરાગ નથી. ત્યાં મહારાજે શું કીધું? કે જેનું સત્સંગમાં આવતા આવતા જેવું અમ બંધાય છે એવું જ
રહે છે. અને પછી મહારાજે કીધું તપ ત્યાગ યોગ યજ્ઞ વ્રતાદિ કે કરીને વસ થતો નથી, એવો સત્સંગે કરીને વસ થાવ છું. અને સત્સંગ એટલે શું? સત્પુરુષનો સંગ. એ સત્પુરુષનો સંગ કરવાના પ્રકાર કેટલા છે? પહેલો વચન, બસ આટલું તમે યાદ રાખજો. એટલે આજની કથા અહીંયા આગળ આપણે પૂર્ણ કરીશું. મહારાજ આની અંદર સત્પુરુષનું પ્રધાન પણ બતાવે છે. હજુ હવે આગળ મહારાજ એવો સત્પુરુષનો યોગ પ્રાપ્ત થયા પછી આપણે શું સમજવાનું છે અને આપણે એમાં કેવી ભાવના જો વિશેષ રાખવાની છે, એ સત્પુરુષ મળ્યા એટલે આપણને શું મળી ગયું, એ મહારાજ આપણને વિશેષ આવતીકાલે આ વચનામૃતની અંદર સમજાવશે. બાલા ભક્તો, ગુરુજીના સાનિધ્યમાં એમના મુખ્યથી કથા સાંભળવાની હોય, અમારે કથા કરવાની ન હોય, પણ ગુરુજીનો એક સહજ સ્વભાવ કે મારી ભેગા જે આવ્યો હોય એ વધુ વધુ આગળ ને આગળ જાય. આજ સુધી ગુરુજી પોતે અમને જાજુ એમ કે કથાઓ તમે કરો, બાકી જાજુ એવું હોય નહીં, ગુરુ કથા કરે ને અમે સાંભળીએ એ જ મજા હોય ને, પણ એ જાજુ એક જ કારણ કે મુમુક્ષુને એનું બળ મળી રહે, આટલું જ કારણ હોય છે. બસ આવા ઉદાર પુરુષ એના ચરણોની અંદર વંદન કરી, કદાચ આ વચનામૃતને સમજાવવા મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો સમજો આ ટેપ રેકોર્ડનો અવાજ હતો, જે સારું હતું એ આ કેસેટનું હતું, એમનું છે. એમના ચરણોમાં અર્પણ કરી અહીંયા આગળ વિરમું છું. બોલો હરિકૃષ્ણ મહારાજ.